વેલકમ ટુ પ્રેમવતી ફૂડ્સ. આજે તો તમારા બાળકો ખુશ થઈ જાય તેવી સરસ અવનવી રેસીપી સાથે પ્રેમવતી ફૂડ હાજર છે. અને આપણે આજે બનાવીશું ઝીબ્રા મફિન્સ, એટલે કે કપ કેક. તો કપ કેક કેવી રીતે બનશે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અને હા, અમારી આ ચેનલના વિડીયોઝ જો તમને પસંદ આવતા હોય તો અમારી પ્રેમવતી ફૂડ્સને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક કપ ચાળેલો મેંદો લીધેલ છે, 1½ કપ ખાંડ લીધેલ છે, 1/3 કપ દહીં લીધેલ છે, 1/4 કપ ઘી લીધેલ છે. તમે ઓઇલ પણ લઈ શકો છો, પણ તમારે સનફ્લાવર ઓઇલ યુઝ કરવાનું છે જેથી તેમાં સ્મેલ ના આવે. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1½ ટીસ્પૂન બેકિંગ સોડા લીધેલ છે. એક બાઉલમાં ચાળેલો મેંદો લઈ લેશો, તેમાં 1 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર લઈ લેવાનો છે અને 1½ ટીસ્પૂન બેકિંગ સોડા લઈ લેવાનો છે. તેમાં 1/3 કપ દહીં એડ કરી લેશું, 1/4 કપ ઘી એડ કરી લેશું, 1½ કપ ખાંડ એડ કરી લેશું. આ મિક્સરને આપણે 1 સાઈડ હલાવતા રહેવાનું છે અને જરૂરિયાત મુજબ દૂધ એડ કરતા રહેવાનું છે અને તેને હલાવતા જવાનું છે. તેમાં લમ્સ ન રહેવા જોઈએ અને પ્રોપરલી સુગર મેલ્ટ થઈ જવી જોઈએ. આ પ્રકારની કન્સિસ્ટન્સીનું બેટર આપણે રેડી કરી લેવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી આ પ્રકારની રિબિન કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. એક બાઉલમાં આપણે આવી રીતે 1/2 બેટર લઈ લેશું. આ આપણે 1/2 બેટર જે રેડી કર્યું છે તેમાં 1 ટેબલસ્પૂન કોકો પાવડર એડ કરી અને પ્રોપરલી મિક્સ કરી લેવાનો છે. આવી રીતનું રિબિન કન્સિસ્ટન્સીનું બેટર આપણે રેડી કરી લેવાનું છે. આ બંને બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન વેનિલા એસેન્સ એડ કરી લેવાનું છે, જેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. આ બંને બેટરને આપણે પ્રોપરલી હલાવી અને મિક્સ કરી લઈશું જેથી વેનિલા એસેન્સ પ્રોપરલી ભળી શકે. કપ કેક માટે આપણે આવી પ્રકારના મોલ્ડ લઈ લીધેલ છે. તમે વાટકી પણ લઈ શકો છો. તેને ઘીની મદદથી ગ્રીસ કરી લેવાનું છે અને તેની ઉપર આપણે મેંદાની મદદથી ડસ્ટિંગ કરી લેવાનું છે. આ મોલ્ડમાં આપણે બેટર લઈ લેવાનું છે. પહેલાં આપણે આવી રીતે વ્હાઇટ કલરના બેટરથી બેઝ તૈયાર કરી દઈશું અને નીચે પહેલાં વ્હાઇટ કલરનું બેટર રેડી કરી દઈશું. પછી તેની ઉપર આપણે જે કોકો પાવડરવાળું બેટર રેડી કર્યું છે તેને આવી રીતે એડ કરવાનું છે. સ્પૂનની મદદથી આપણે આવી રીતે બેટરને એડ કરતા જવાનું છે. તેની ઉપર ફરીથી આપણે આવી રીતે બેટર એડ કરી લઈશું. આવી રીતે વ્હાઇટ અને કોફી એમ બંને બેટરનું વારાફરતી લેયર બનાવતા જવાનું છે. ફરીથી તેના ઉપર આપણે જે કોકો પાવડરવાળું બેટર છે તે એડ કરી લેશું. અહીં આ આપણા બેટર ભરાઈ અને રેડી થઈ ગયા છે. હવે એક મોલ્ડ લઈ તેને સ્ટીકની મદદથી આવી રીતે ડિઝાઇન બનાવવાની છે. આવી રીતે ફ્લાવર ટાઈપની ડિઝાઇન આપણે રેડી કરવાની છે, જેનાથી ખૂબ જ સરસ લુક આવે છે. સ્ટીકને નીચેથી ઉપર લઈ અને આવી રીતે ચારે બાજુથી ડિઝાઇન રેડી કરવાની છે. હવે 5 મિનિટ પહેલાં મેં નોનસ્ટિક પેનને પ્રીહીટ થવા માટે મૂકી દીધેલ હતું. તેમાં આવી રીતે સ્ટીનર નીચે મૂકી તેની ઉપર આપણે આ મોલ્ડ સેટ કરી લેવાના છે અને તેને 30 થી 35 મિનિટ સુધી ચડવા દેવાના છે. જો તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય તો આવી રીતે ઢોકળિયું પણ તમે લઈ શકો છો. તેમાં મીઠું એડ કરી દેવાનું છે અને ઢોકળિયાની જે વાટકી હોય છે તેમાં આવી રીતે બેટર એડ કરી તેની ઉપર આવી રીતે ડિઝાઇન પાડી લેવાની છે. આ ઢોકળિયાની વાટકીની અંદર મેં બેટર લઈ અને ડિઝાઇન પાડી દીધી છે. ગેસની ફ્લેમ લો રાખીને 30 થી 35 મિનિટ સુધી આ મફિન્સને આપણે ચડવા દેવાના છે. 35 મિનિટ બાદ આપણે મફિન્સને સ્ટીકની મદદથી ચેક કરી લઈશું.
સ્ટીકમાં આપણે મફિન્સ ચોંટતા નથી એટલે બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને મોલ્ડમાંથી છૂટા પાડી લઈશું. કેવા સરસ સોફ્ટ સ્પોન્જી એન્ડ ફ્લફી મફિન્સ બનીને રેડી થઈ ગયા છે અને કેટલા ઇઝીલી તે મોલ્ડમાંથી છૂટા પડી જાય છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણી કપકેક મફિન્સ બનીને રેડી છે. આ મફિન્સ આપણે ઢોકળિયાની વાટકીમાં રેડી કર્યા છે અને આ મફિન્સ આપણે મોલ્ડની મદદથી રેડી કર્યા છે. ફ્રેન્ડ્સ, મફિન્સને હવે આપણે કટ કરીને જોઈ લઈએ. આપણા ઝીબ્રા મફિન્સ કેવા સરસ બનીને રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ ફ્લફી મફિન્સ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, ઝીબ્રા મફિન્સ બનાવવા તો ઘણા ઇઝી છે, પણ મેઇન એની ડિઝાઇન પાડવી તે જ મહત્ત્વનું છે. માટે તમે જ્યારે ડિઝાઇન પાડતા હો ત્યારે સ્ટીકની મદદથી પ્રોપરલી ડિઝાઇન પાડશો અને જે બંને બેટર છે તે એકબીજામાં ભળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો, તો તમારા મફિન્સમાં સરસ ડિઝાઇન બનીને આવશે અને ઝીબ્રા મફિન્સ ખૂબ સરસ લાગશે. અને આવી અવનવી રેસિપી માટે પ્રેમવતી ફૂડ્સને જોવાનું અને કનેક્ટિંગ રહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.